नमस्ते, दिस इज क्रू रेवेनॉफ और आज है ऑन कॉल विद डेविल सीजन 1 एपिसोड 1। दिस इज डेविल डेविल गेची अने आज नो टॉपिक छे वुमेन एंड द ड्राइविंग, मतलब बायु जेवी रीतना ड्राइव करती होय छे। हवे जो अमे डिस्क्लेमर आपी दिए छे कि आ खाली अमारा विचार छे, तो आमा कोई ने ऑफेंड થવાની જરૂર નથી, અને આ ખાલી કન્ટેન્ટ માટે, બસ મજા કરવા માટે એમ। હા, આ ખાલી ટુ ફ્રેન્ડ્સ હાઈ ઓન ચાય વાતું થઈ છે, એટલે પ્લીઝ ડુ નોટ ગેટ ઓફેન્ડ। તો વિથ ધેટ સેડ આપણે ચાલુ કરશું। તો વુમેન ઓન ડ્રાઇવિંગ, બરાબર? હા, ઓલવેઝ હાઈ, ઓલવેઝ હાઈ, ઓફ કોર્સ ઓલવેઝ હાઈ। રિયાલિટી જ કહું છું, મારા ઘરની સામે અડધી કાળી રાતે 10 વાગે એક વુમને બિચારી બલેનો શું કહેવાય આપણે ઓલું ઓટો ગેર વાળી હતી કાર, અને દીદીએ રિવર્સ ગેર નાખવાની બદલે પેલો ગેર નાખીને એને મારી દિવાલની સામે એની કાર પાર્ક હતી, એને રિવર્સ લેવી હતી, પણ એને લીધી નહીં, ડાયરેક્ટ કોઈ કી દિવાલ તોડીને મારા પગથિયા સુધી પહોંચાડી દીધી ગાડી બલેનો દિવાલ। અને એમાં ગમની વાત એ છે કે નવી દિવાલ એને જ કરાય છે ઘણી છોકરી બહુ ખરાબ રીતના ડ્રાઇવિંગ કરતી હોય છે। મેં હમણાં રસ્તા ઉપર જોયું છે ઇન્ડિકેટર રાઈટ નું વળવું છે લેફ્ટ ને દીદીને, ના પછી દીદીને ટોચવું કરે તો અંધા હે ક્યા લેવા અંધા હે, અરે શું અંધા હે, પાછું એનું ઇન્ડિકેટર ખૂબ બળવા વાળી બત્તી તો અલગ જ છે, ઇન્ડિકેટર ની લાઈટ અલગ જ ચાલે છે, પણ એને ઇન્ડિકેટર પગે થી દેવું છે। હા, પગે થી, હા, અને એમાં પાછી આપણા લોકો માટે છે ને બ્રેક, પાછલી આગલી બ્રેક હોય, અને ત્રીજી પણ બ્રેક હોય છે પગ ખસડવાની, અને ઘસડતી જાય છેક સુધી આમ શું કહે આપણે આમ ટાયર ના સ્ટ્રેપ ન પડી ગયા હોય, ડ્રિફ્ટ કર્યા હોય તો એની જેવું આમ સ્ટ્રેપ થઈ જાય, છોકરીઓનો ચપ્પલ નો ખર્ચો ન્યા તો વધે છે। હા, એમાં પાછા હિલ્સ વાળા હોય તો આમ સ્પીડ બમ્પ, હા ખબર પડે છોકરી અગવા થઈ જાય તો આ મારી છોકરીના હિલ્સ ની સાઈઝ આ હતી એટલે આ રસ્તે ગઈ। આપણે બી બહુ સારા ડ્રાઈવર નથી, મને એક ઇન્સિડન્ટ યાદ છે, હવે આ ભાઈ છે ને ડબલ માં રાઈડ નથી કરતા, આ છે ને ડ્રાઈવર ગોતે। અને એક દિવસ અમે લોકો ગ્રુપમાં જતા હતા, 3 બાઇક હતી, ભાઈ કોક ની પાછળ બેઠા છે, સર્કલે થી વળવાનું છે ને ભાઈ રાડો પાડે છે, પાછળ વાળા અંકલ બિચારા બી ગયા ને બ્રેક મારી દીધી, ગજબ મેમરી છે। પણ આપણું તો બી ઠીક છે, અંકલે બ્રેક મારી દીધી, વાત ખતમ થઈ ગઈ, પાપાની પરિયું શું, એને તો પંખ આવી જાય, લુસીફર બહુ ગજબ વસ્તુ છે। પણ ઘણી છોકરીઓ બહુ એક્સિડન્ટ કરે છે આજકાલ, વાત તો પૂછમાં યાર, ઘણા બધા વિડીયોસ છે એના, વિડીયોસ તો બહુ બધા છે, આપણે શું કહેવાય આપણા ગામમાં બી ઘણી જગ્યાએ છોકરીઓ એવું કરે છે, ટ્યુશનમાં ઘણી છોકરીઓ આવતી ને ગાડી આપણે જ્યાં પાર્ક કરી છે ને બાજુમાં અડાડીને ચોટાડીને ફિક્સ કરે છે ભાઈ, ડોમિનિક ટોરેટો નું આમ કયો ને તમે તો ન્યુ જનરેશન લેવલ નું ડોમિનિક ટોરેટો એમાં લઈ ગયું, ટેરિટરી પૂરી માર્ક કરીને બેસવી છે, ના અમે ગાડી કાઢી દેશું ના તમે ગાડી કાઢી દેશો, ચોટાડીને બેસે છે, કસે ચોટાડીને બેસે, બહુ ખોટી વાત છે। મને લાગે આપણે ટોપિક માંથી નાલી જવાના છીએ, ઠીક છે, ઘણું ચાલ્યું ઘણું ચાલી ગયું એમના।
ત્યારે બી એજ થયું હતું. અમે મારા ફુવાની ગાડીમાં હતા, એક લેડી લેફ્ટ સાઈડ માં ગાડી હાકે છે અને રાઈટ સાઈડ જાય છે. ગજબ, મતલબ પૂરી લેન જ ચેન્જ કરી દીધી. એમાં બી પગ નીચે રાખીને એ આખો રસ્તો પાર કરે છે, ને આખો રસ્તો 2 કિલોમીટર નો હતો. બે કિલોમીટર એની પગ નીચે રાખ્યા છે. આપડે આયન ફિશ સાઈમ ઋતુ નામ આયન લેગ્સ આપડે છે આપડા ગુજરાતમાં. સેક્સી લેગ્સ, સેક્સી લેગ્સ. અરે ગજબ વસ્તુ છે આ. પણ આ પ્રોબ્લેમ ખાલી ગુજરાતની નથી, આ પ્રોબ્લેમ વધારે પડતી મહારાષ્ટ્રમાં છે. હા પણ એવું મને લાગે છે. આપડે તો કઈ ના કરી શકીએ, મગજમાં શું હાલે છે આપણે ખબર નથી. તને શું લાગે છે કે એ છોકરીઓ ડ્રાઇવિંગ માટે ખરાબ શું કામ? ડ્રાઇવિંગ માટે ખરાબ છોકરીઓ ડ્રાઇવિંગ માટે ખરાબ શું? ના પણ એના મનમાં એમ હોય કે એ પ્રૂવ કરવા માંગે છે વી આર બેટર ધેન બોયઝ. હે, એ વુમન એમ્પાવરમેન્ટ સારી વસ્તુ છે, મને ના નથી. પણ ડ્રાઇવિંગ એ ના જ કરી શકે. એટલે એમની તો સાંભળ તો કરી, વી આર બેટર ધેન બોયઝ. એટલે અહીંયા મધુરમમાં એક રાતના ફોગ જેવું હતું ને સવારના ટાઈમમાં, તો બહુ વિઝિબિલિટી બહુ ઓછી હતી. તો એક R15 વાળો બહુ ફૂલ સ્પીડમાં આવતો હતો, તો બિચારો સામે ખૂટ્યો હતો ને, તો ખૂટ્યા યારે ભટકાળો ને તો ખૂટ્યો જ ઉખલી ગયો. ભાઈ ને તો કઈ ન થયું, R15 ની તું દશા જો ને તો આમ લાગે જ નહીં કે આ ભાઈ કે ખટ્ટર આમ લુના જેવું થઈ ગયું હતું. હા ઓકે, એટલે ગર્લ્સ કે વાય શુડ ઓલ ધ ટાઈમ બોયઝ હેવ ફન? એટલે કે અમે તો આમ નિગાહોથી મારી નાખીએ ને, આમ એક્સિડન્ટ થી તો હાવ પતાવી નાખીએ, ના ઘરકા ના ઘાટકા. હા, તમે બળદ મારશો, અમે તમે જ માર નાખશું. વી આર મોર અહેડ ઓફ યુ. ના ના, આગળ જવા માટે છોકરીઓ કઈ પણ કરી શકે. સની લેવન બસ લઈ લઈ ઉતારે નહી, કઈ નઈ, આપડી પાસે ઓનલી ફેન્સ છે. ના યાર, બહુ બધું છેલ્લા 2 વર્ષમાં બહુ બધું થયું છે, ઘણું બધું થયું છે. લોકડાઉન પતવા પછી ભી અહીંયા ડ્રાઇવિંગ જોઉં છું એટલે ખતમ થઈ જાય છે. બહુ લાંબુ ચાલ્યું છે. તો મને શું લાગે છે કે છોકરીઓની ડ્રાઇવિંગ એટલી ખરાબ શું કામ છે? કારણ કે આપડે ડ્રાઇવિંગ જોઈએ ને તો ફોકસ કરવા વસ્તુ છે, બરાબર? આપડે સીધા રસ્તે જતા હોય, ફોકસ હોય રોડ ઉપર. આપડે ઘણી વાર ઝોન આઉટ થઈ જતા હોય ને, મેન, આપડે ઝોન આઉટ થઈ જાય કે ભાઈ અહીંયા ભૂલી જાય કે આપડે ડ્રાઇવે કરીએ છીએ. છોકરીનો મગજ એટલો સીધો નથી હોતો. મલ્ટી ટેલેન્ટેડ મને નથી ખબર મલ્ટી ટેલેન્ટેડ હોય કે ના હોય, અને મલ્ટી ટેલેન્ટેડ કહેવાતું તો નથી. એટલે આમ સોરી, આમ મલ્ટી ટેલેન્ટેડ મારો કહેવાનો મીન્સ કે આમ મલ્ટી ટાસ્ક કરતી એનું છે ને ઇન્ટેલ પ્લેટિનમ કોર i9 નું છે. અરે i12 માં પહોંચી ગયો શું? તો મતલબ મને એવું લાગે છે કે એના મગજમાં શું હતું, એ રોડ ઉપર જતી હોય પછી એમ વિચારે કે મેં પર્સ લીધું છે, હા પર્સ લીધું છે, ગેસ નો બાટલો બંધ કર્યો છે, હા ગેસ નો બાટલો બંધ કર્યો છે, મારા શૂઝ મારી નેઇલ પોલિશ સાથે મેચ કરે છે કે નહીં. બધો ઘોટાળો એક સાથે ચાલતો હોય ને એમાં મગજ એક રોડ ઉપર કોમ્પ્લેન્સ કરી જ ના શકે. હા, રોડ ઉપર મારી લિપસ્ટિક લેરાઈ ગઈ કે નહીં, જોકર જેવું ફેસ થઈ ગયો કે નહીં. હા, એ બહુ વિચારે છોકરી. છોકરીનો મગજ બહુ આડો ચોડો ચાલતો હોય તો એ બહુ વિચારે, એટલે આપને નથી ખબર કે શું થતું હોય. તો એક છોકરી જતી હતી, સીધી જતી હતી. હવે એને લેફ્ટ ટર્ન લેવું હતું, એને ઇન્ડિકેટર રાઈટ નું દીધું, પગે રાઈટ સાઈડ કાઢ્યો. મને નથી ખબર પગ એની રાઈટ સાઈડ નું કામ કાઢ્યો. એને લેફ્ટ ટર્ન લીધું, પાછળ એક ટ્રેક્ટર આવતો હતો, બિચારો સમજ્યો કે એને આમ વળવું છે. ઓલો ઓલા ને બી લેફ્ટ સાઈડ વળવું હતું, તો એને લાગ્યું કે આમ વળવું છે, તો ઓલા સીધો ટર્ન લઈ લીધો. હવે મેડમ ભાઈ આમ, પણ ટ્રેક્ટર મારી જોરદાર બ્રેક, આડું પડી ગયું ટ્રેક્ટર. મેં કસમથી જોયું,
લપસ તું ટ્રેક્ટર હો પછી ફૂટે જ નથી બસ મારી પાસે એ અલગ વસ્તુ છે વધ તો મજા આવી જાય પણ કન્ક્લુઝન આટલું જ છે આપણું હા તો મને લાગે છે કે તમને ગમ્યું હશે તો તમે જે ઠીક છે ધીસ ઇઝ એન એક્સપેરિમેન્ટ આપણે કરશું આગળ ભી જો સક્સેસ થયું તો કરશું હા ના કરી શકો તો કરશો તો આગળ આપણે વધારે વધારેના એપિસોડ્સ કરશું અને નહીં કરો તો પાછા એક્સપેરિમેન્ટ કરશું અમારી પાસે કઈ કામ નથી અમે નલ્લા છીએ અમે 20 વર્ષના કોલેજ સ્ટુડન્ટ છીએ હા એમ પણ હું જીટીયુમાં છું ના ભાઈ નોન જીટીયુમાં છે એ ધ્યાન રાખજો આપણે આગળ આગળ એપિસોડ્સમાં જીટીયુ પ્રત્યે બહુ આપણે વાત કરવાના છીએ ના અમારી પાસે ટોપિક બહુ બધા છે બસ તમે વ્યૂઝ આપી દો તો અમે ટોપિક બી કરશું પ્લીઝ જો તમે આમાં જો સક્સેસ કરશો તો નેક્સ્ટ એપિસોડમાં આપણે શ્યોરલી જીટીયુની ખોલીને મારશું એમાં વાંધો નથી અહીંયા સુધી જો લોકો પહોંચ્યા હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પ્લીઝ હા મારું ચેનલ નું નામ છે ટેબલ ગેટસી અને આની ચેનલ નું નામ છે ક્રો રેવાનો હા તો સબસ્ક્રાઇબ અને બેલ આઇકન હા અને જો તમને ગમ્યું હોય તો તમે શેર પણ કરજો તો એ સાથે જ વિદાય લેશું આદાબ આદાબ જય શ્રી કૃષ્ણ જય માં ભવાની જય માં ભવાની રાધે 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 સી યુ એટ ધ સેકન્ડ એપિસોડ બાય બાય.